સુરતના સચિનમાં સરકારી ગોડાઉનમાં અનાજ સગે વગે કૌભાંડ આચર્યું હતું, જે મામલે મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ કરાતા સુરત પોલીસ કમિશનરે SIT ની રચના કરી હતી. સચિનમાં નોંધાયેલા બંને ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે. સુરતના સચિન 28 ઓક્ટોબરના રોજ સરકારી અનાજના ગોડાઉનમાં અનાજ સગે વગે કરાતું હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. 3 ટેમ્પો ભરી અનાજ સગે વગે કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. અનાજનું કૌભાંડ ઝડપાઈ જતાં મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું, જેને લઈ મામલતદાર દ્વારા 2 અલગ અલગ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જો કે અત્યાર સુધી તેમાં મોટાભાગના અનાજ માફિયાની ધરપકડ થઈ ચૂકી છે. જો કે આ અનાજ કેટલા સમયથી સગે વગી થતું હતું અને આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયા છે તે તપાસવા માટે સુરત પોલીસ કમિશનરે SIT ની રચના કરી છે. સચિનના સરકારી અનાજ સગે વગે કૌભાંડની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરશે. જે સરકારી ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે ગુનાહિત રીતે જે અનાજનું એક કૌભાંડ થયું હતું એની તપાસ અત્યાર સુધી સચિન પોલીસ કરતી હતી, પરંતુ કેમ કે આમાં આટાઘૂંટી છે અને એના વ્યાપ વધારે હોવાની શક્યતા છે, એટલા માટે ક્રાઇમ બ્રાન્ચમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને આ તપાસ એને સોંપી દેવામાં આવી છે. રાજ્ય સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે SIT આમાં સત્ય શું છે એની ઊંડી ચકાસણી કરશે અને કોઈ પણ ઇસમ જે ગેરકાયદેસર રીતે આ પ્રકારે ગરીબ લોકો માટેના અનાજના દુરુપયોગ કરતા હોય એને કાયદા મુજબ પગલાં એના વિરુદ્ધમાં લેવામાં આવશે. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.